અંકિસા શહેર બસ ડેપો પાસે તડિયા શ્રમજીવી મહિલા ભોળવી સોના દાગીના અને રોકડ લઈને બે ઠગબગતો ફરાર થઈ ગયા હતા। મહિલા રૂમમાં બાંધી બંડલ બતાવી દાગીના ઉતારી લીધા હતા। દાગીના અને થેલામાં રહે પોલીસ કાઢી ગઠિયાઓ ફરાર થઈ ગયા। બનાવની વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના તળિયા ગામ ખાતે રહેતા 50 વર્ષીય રમીલાબેન પટેલ સુરતના સાણ ખાતે શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવે છે। ગત રોજ નિત્યક્રમ મુજબ શાકભાજી વેચી પરત ઘરે આવી રહ્યા હતા। તેઓ મેમો ટ્રેનમાંથી ઉતરી ગામ જવા માટે શહેર બસ ડેપો પાસે છકડાની રાહ જોઈ રહ્યા હતા। તે દરમિયાન બે ઠગબગતો તેમની પાસે આવી વાતચીત કરવાનું શરૂઆત કરી હતી અને વાતચીતમાં ભેળવી પ્રથમ ભાડો રૂપે 500 રૂપિયા મેળવ્યા હતા। જે બાદ તેની પાસે રહેલ બંડલ લઈ લો અને સોનાની કાનની બુટ્ટી આપી દો, અંદર 3 લાખ રૂપિયા છે તેમ કહી સોનાની બુટ્ટી ઉતરાવી લીધી હતી અને થેલામાં નકલી બંડલ મૂકવાના બહાને દાગીના અને 8000 રૂપિયા ભરેલ પાકીટ લઈને ફરાર થઈ ગયા હતા। જે બાદ થોડી વાર પછી રમીલાબેનને અહેસાસ થતા તેઓ બંડલ ચેક કરતા અંદર કાગળ અને પાકીટ ગળી વાળેલ હાલતમાં મળી આવ્યા હતા। પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થયો હતો અને આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 1 તોલાની સોનાની બુટ્ટી કિંમત રૂપિયા 41,000 અને 8,000 રોકડા મળી 49,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાવ્યો હતો। શું નામ છે? માસ રમેલાબેન સોનું। શું ઘટના બની? હું સ્ટેશન પરથી વેચીને ગાડીમાંથી ઉતરીને આવી શાકભાજી, થોડુંક મેં એ લીધું, કેરા લીધા, એવું તેવું છોકરા હાવ લઈને હું આફાઈ નીકળતી હતી। હવે ડેપોની આફાઈથી નીકળ્યા, ગમે તેથી નીકળ્યા હોય, સ્ટેશન પરથી નીકળી મને નહીં ખબર, મારી પસાઈ ચાલતા હે ને પછી અગાઈ થઈ જાય એ લોકો। પછી કહે કે માસી તમે એમ કે રેલવે હાઈવે જોઈ લો છે કે મેં કહું હાઈવે તો એમની મેરા આવ્યો તો આફાઈ હું કટું આવ્યો મેં કહું તે કહે કે મારે જવું છે તો મેં કહું તો હેલો ભાઈ હું કહે ને કે હું કાં જવાનું કહે કે તે હેલ્પાઈ જાની કહે કે ત્યાં કહે કે હા શોર્ટકટ મેં જવું છે કહે કે ત્યાં કહે કે શોર્ટકટ મેં હું કાં જવાનું એમ કે ત્યાં કહે કે મારે શેઠિયા જોડે આવું થઈ ગયેલું છે એમ કે નોકરી કરતો હતો ટીવી તૂટી ગયેલું છે શેઠિયા મને માર્યો એટલે હું નીકળી જ એમ કે એવું કીધું એને એવું કીધું ને એટલે પછી એ રાહે મેં પસારી મને કે માસી તમે ઉભા રહ્યો ઉભા રહ્યો ત્યાં કહે તું કંઈ લાવેલો છે કંઈ કે ત્યાં કહે કે હું લાવેલો છે એમ કે બંડલ છે એમ કે માઈ કરે ત્યાં કે હાનું છે ત્યાં કે પૈસા ત્યાં કે લાવ બતાવે એમ કે તે બતાવ્યું એને તેવું એને તળે કાગળિયાનો ઉપર 2500 નહોતો એડાઈને મને કાઢીને બતાવી બી દુકાને મને બેહાડીને કાઢીને બતાવી બતાવીને પછી મને કહે કે માસી આની મય રૂમાલ મેં બાંધી દીધું ઢોળા રૂમાલ મેં એને તો પોટલી મારા કચ્છાલા મૂકી દીધું મૂકીને એને પછી એ કર્યું મને કહે કે માસી હું આને મેકી આવું તો મને ભરવું આપો કે મેં એને ભરું નાખી દીધું તોય મને જબરજસ્તીને 200ની બદલે 500 કઢાવ્યા ને મેં આવેલા આવેલા એટલે પાકીટ જોઈ ગયો પાછું પાકીટ જોઈ ગયો ને એટલે એને પછી મને કહે કે માસી હારું બે હોય એમ કે બેઠા બધા પછી મને કહે માસી તમારા ઘરેના ગેરવે મૂકી એને પૈસા આપવાના પછી હું તમને બધા જનોના હો કાઢ્યા લઈશ કે મેં કીધું કે મારે જવતું નહીં ભાઈ તું તારું બધું લઈને જટાડો મને જટી દેવા દે મો થઈ ગયું ત્યાં કે ના 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 બેહો ને મારી મમ્મીને કે બેહો મને બેહાડીને બેહાડીને પછી મને એને કહું હું કરી આવેલું મને બિલકુલ ભરની દીધું ભરની દીધું ને એટલે એને મને બુટ્ટી મને કે માસી કરો કે બુટ્ટી કરો કે તે હું નહીં કાઢેલી તો જબરજસ્ત મને ઘર કાઢીને એને બુટ્ટી એક મેં કાઢીને એકીને કાઢી ને પછી ઉપલી નખલી હેલા બીજા હાંભા કને કઢાવી એને પછી મેં રૂમાલ્યો બાંધી દીધો ને પછી હું મકું ના મારે નથી કાઢ્યું મારે નથી કાઢ્યું મેં જબરજસ્તી પછી નહીં કરવા દીધું